शुभ सवार वहाला विद्यार्थी मित्रों, मारो आजनो विषय छे गुजराती धोरण 12। हवे गुजराती धोरण 12 मां पाठ नंबर छे आपणो 20, जेनुं नाम छे वे लघु कथा। लघु एटले नानकडुं, लघु एटले साव नानकडी कथा, नानकडी एवी कथा पण एनो मर्म वधारे समझावता होय एवुं छे। हवे एना बे पात्र, बे पाठ छे, एकमां छे डाघ अने बीजो पाठ छे ढोरा। હવે ડાઘ છે જેમના લેખક છે નરેન બારડ અને ઢોરા છે એમના લેખક છે ઈશ્વર પરમાર। તો પહેલો પાઠ આપણે લેશું ડાઘ। ડાઘ કથા એવી છે કે જેમાં સમાજની વરવી વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે। કોના દ્વારા? તો કે નરેન બારડ દ્વારા। નરેન બારડ કહે છે કે સમાજમાં ડાહ્યા અને સમજુ લોકો લગ્ન જેવા પવિત્ર સંબંધને પણ કેટલા સંકુચિત દ્રષ્ટિકોણથી જોતા હોય છે। સંકુચિત એટલે બહુ ઝીણી એવી દ્રષ્ટિથી, કંઈક ને કંઈક ખોચા કાઢતા હોય આપણે એમ કહીએ ને કે ગુજરાતીમાં, તો એવી રીતે। તો અહીંયા એ સંકુચિત દ્રષ્ટિ રાખવાને કારણે ઘણી સ્ત્રીઓને ઘણું બધું સહન કરવું પડે છે। ઘણા સમય પહેલાંની વાત છે કે ડૉક્ટર સુનિતા શાહ છે જેમના લગ્ન થયા છે, તે જ દિવસે તેના કપાળમાં એક આપણે કહીએ કે ચાંદલો કરવાની જગ્યાએ એને વ્હાઇટ ડાઘ હોય, સફેદ ડાઘ હોય છે। સફેદ ડાઘ હોવાના કારણે એના પતિ જ્યારે એનું મુખ જોવે છે ત્યારે એ ડાઘને હિસાબે એના પતિ એને છોડી દે છે। શબ્દ આવે છે ત્યક્તા, ત્યક્તા એટલે છોડી દેવું। આ એક શબ્દથી આખું એનું જીવન બદલાઈ જાય છે। હવે પોતે પોતાના પતિને છોડી દે છે, પોતે પોતાનું જીવન પોતાની રીતે જીવે છે। હવે એકવાર એવું થાય છે કે પોતે પોતાના ક્લિનિકમાં બેઠા હોય છે, હોસ્પિટલ નાનકડી એવી ક્લિનિક એની છે, એમાં પોતે બેઠા છે, એક સ્ત્રી આવે છે નાનકડી એવી બાળકીને લઈને, એ બાળકીને લઈને આવે છે। બાળકીના શરીર ઉપર સફેદ છાંટણા હોય છે, સફેદ છાંટણા ઉપસી આવવાને કારણે એની માતા ખૂબ જ ગભરાયેલી હોય છે। ત્યારે સુનિતા શાહ એને સમજાવે છે કે આને કોઈ બીજી બીમારી નથી, માત્ર વિટામિન એની કમીને હોવાને કારણે અને આ સફેદ છાંટણા છે ઉપસી આવ્યા છે, તમે જરા પણ ગભરાશો નહીં। પણ ત્યારે એની માતા એક સેન્ટેન્સ બોલે, વાક્ય બોલે છે કે ગમે તોય તોય દીકરીની જાત રહી નહીં કે। એટલે આ જ્યારે શબ્દ બોલે છે ને ત્યારે સુનિતા પોતાના જીવનના થોડાક આગળના દિવસોમાં, ભૂતકાળમાં પોતે ચાલી જાય છે। કારણ કે પોતાને પણ આ રીતે એક સફેદ નાનકડો ડાઘને હિસાબે તેના પતિએ તેને છોડી દીધી હોય છે, પોતે ભૂતકાળમાં થોડીક રહી જાય છે, પછી પાછી પોતે આવે છે અને પોતે સમજાવે છે કે કંઈ વાંધો નહીં, તમે જરા પણ ઉપાધિ નહીં કરતા, હું એને ગોળી લખી આપું છું, આ ગોળી તમે એને દવા આપશો ને પછી એને સારું થઈ જશે। જ્યારે આ શબ્દ બોલે છે ને ત્યારે એની માં, જે બાળકીની મમ્મી માતા છે, એના ઉપર જાદુ અસર થઈ હોય ને એમ પોતે આભાર સૂચક નજરે તેના સામું જોતી ત્યાંથી નીકળી જાય છે। અને સુનિતા પણ પોતાનું ભૂતકાળમાં પોતે પાછી પ્રવેશી અને ટેબલ ઉપર માથું નાખી અને ત્યાં બેસી જાય છે। હવે પછીની આપણી બીજી લઘુકથા છે ઢોરા, જેમના કવિ છે, લેખક છે ઈશ્વર પરમાર। ઢોરા, ઢોરા એટલે શું? તો કે તમે, આપણે કહીએ કે ઢોર, ઢોર એટલે આપણે જે કહીએ કે પાલતુ પ્રાણી, આપણે જે ગાય ભેંસ ઘરે બકરીને બાંધતા હોય આને ઢોરા કહેવામાં આવે છે। ઢોરા ઈશ્વર પરમાર દ્વારા લેખિત એક નાનકડી એવી લઘુકથા છે। એ લઘુકથામાં શું કહેવા માગે છે કે ઢોરા વિના રાજીમાં અને રાજીમાં વિના ઢોરાનું અસ્તિત્વ જ ન હતું। હવે રાજીમાં એટલે કોણ? તો કે આપણી જે નાનકડી વાર્તા ઢોરા છે એના મેઇન પાત્ર છે રાજીમાં। રાજીમાં અને ઢોરા વગર ચાલે નહીં, એના ઢોર જો, એનું બાળક, એનું સંતાન બધું એમાં જ હતું એને, કારણ કે એમને સંતાન તો હતા પણ એમના સંતાન બહાર ગામ શહેરમાં રહેતા હતા, ત્યાંથી એ લોકો એને જોઈતા પૂરતા પૈસા મોકલતા અને એ પ્રમાણે પોતે પોતાના ઢોરાને સાચવતા। થોડાક સમય થાય છે, એકવાર પત્ર લખવા જાય છે, પત્ર લખાવે છે બીજા પાસે, કહે છે છોકરાઓને કે તમે હવે પાછા આવો, થોડોક ટાઈમ આટો મારી જાઓ, મારી પાસે રોકાવ તો મને પણ મજા આવે। ત્યારે છોકરાઓ પત્રમાં પાછો જવાબ આપે છે કે માતા, અમે તો બહુ વ્યસ્ત છીએ કામમાં, હમણાં આવી શકીએ એમ નથી, તમારે જોઈએ એટલા પૈસા અમે મોકલી દઈએ, અને હવે જો તમારાથી કામ ન થતું હોય ને તો તમે આ ઢોરા છે, ગાય ભેંસ જે રાખેલા છે એ તમે વેચી નાખો। રાજીમાં તૈયાર પણ થઈ જાય છે વેચવા માટે, પોતે ઢોરાને વેચી નાખે છે, પણ ઢોર પણ એવા હેવા થઈ ગયા છે રાજીમાના કે ત્યાંથી ખિલાત છોડાવી અને પાછા રાજીમા પાસે આવી જાય છે। રાજીમા જ્યારે આ બધું જોવે છે તો એને બહુ લાગણી થાય છે, એના પ્રત્યે ખૂબ પ્રેમ થાય છે, એના હિસાબે પોતે બધું જ મૂકી દે છે। છોકરાઓને કહે છે કે મારા વગર, મને આ ઢોરા વગર ગમશે નહીં, કારણ કે ઢોરા છે એ મારા હવે બાળકો જેવું થઈ ગયું છે, તમારા વગર કદાચ પણ મને આ ઢોરા વગર ચાલશે નહીં। કહેવાય છે કે છે રાજીમા કે ભાઈ, હવે તો મારા છોરા એ ઢોરા અને ઢોરા એ છોરા, મારે બીજું હવે કંઈ જોઈએ નહીં। અહીંયા કહેવાય છે કે ફરજ ચૂકેલા સંતાનોને માર્મિક ટકોર કરવામાં આવેલો છે, કારણ કે છોકરાઓ ફરજ ભૂલી જાય છે પણ
પણ માવતર કોઈ દી ફરજ ભૂલતા નથી. આપણામાં કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થતું નથી. થેન્ક યુ.